अमदावाद क्राइम ब्रांचे सामाजिक कार्यकर तीस्ता सेतलवाड़ विरुद्ध जे सौगंदनामुं रजू कर्युं छे तेमां जणाव्या मुजब तीस्ता सेतलवाड़े पोताना आर्थिक लाभ माटे कांग्रेसना सीनियर नेता अने स्वर्गस्थ अहमद पटेल पासे रूपियानी मांगणी तथा तेमनी साथे थयेली बैठकोनो पण उल्लेख करवामां आव्यो छे। आ साथे ज गुजरातना तत्कालीन मुख्यमंत्री अने हालना प्रधानमंत्री नरेन्द्र मोदीनी खोटी रीते संडोवणी करी होवानो उल्लेख करायो छे। आ षड्यंत्रने कारणे तीस्ता सेतलवाड़ श्रीकुमारने जामीन न आपवा रजूआत करवामां आवी हती। तीस्ता सेतलवाड़ निवृत्त डीजीपी आरबी श्रीकुमार अने भूतपूर्व आईपीएस अधिकारी संजीव भट्ट पर 2002 गुजरात रमखाणों साथे जोड़ायेल केसमां बनावटी पुरावा अने कावतरू घड़वानो आरोप छे। देशना जाणीता सामाजिक कार्यकर तीस्ता सेतलवाड़ राज्यना पूर्व आईपीएस अधिकारी संजीव भट्ट अने आरबी श्रीकुमार अत्यारे अमदावादनी जेलमां बंद छे। अमदावाद क्राइम ब्रांचे आ त्रणेय लोकोनी धरपकड़ करी छे। अमदावाद क्राइम ब्रांचे अमदावादनी कोर्टमां एक सोगंदनामुं रजू कर्युं छे अने तेमां सौथी मोटा खुलासा सामे आवी रह्या छे। तेमानो एक खुलासो छे के ते समयना तत्कालीन मुख्यमंत्री अने हालना वडाप्रधान नरेन्द्र मोदीने बदनाम करवा माटे तीस्ता सेतलवाड़े 30 लाख रूपया लीधा हता। જો કે આ સોગંદનામામાં વધુમાં જણાવ્યું હતું કે તીસ્તા સેતલવાડે કથિત રીતે આ કાવતરાના ભાગરૂપે શરૂઆતથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું, કારણ કે ગોધરા ટ્રેનની ઘટનાના થોડા દિવસો બાદ જ તેણે સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથે મીટિંગ કરી હતી, જેમાં પ્રથમ વખત 5 લાખ રૂપિયા લીધા હતા। કોંગ્રેસના વરિષ્ઠ નેતાની સૂચના પર એક સાક્ષીએ તેમને પૈસા આપ્યા હતા। કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ સોગંદનામામાં જણાવ્યું છે કે સ્વર્ગસ્થ અહેમદ પટેલ અને તીસ્તા સેતલવાડની ફરી મુલાકાત શાહીબાગ સ્થિત સરકારી સર્કિટ હાઉસમાં થઈ હતી, જેમાં તીસ્તા સેતલવાડને વધુ 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા। તો બીજી તરફ આરોપીઓની મુશ્કેલી પણ વધી શકે છે, કારણ કે હવે સીટ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ કોર્ટને જે સોગંદનામું આપ્યું છે તેમાં જણાવ્યું છે કે તીસ્તા સેતલવાડને આ 30 લાખ રૂપિયા બીજા કોઈ નહીં પણ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે આપ્યા હતા। અહેમદ પટેલે પ્રથમ બેઠકમાં તીસ્તા સેતલવાડને 5 લાખ રૂપિયા અને અમદાવાદની સર્કિટ હાઉસમાં જે બેઠક થઈ હતી તેમાં 25 લાખ રૂપિયા આપ્યા હતા। આ આરોપને કારણે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં આવી છે। તો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપ કોંગ્રેસને બદનામ કરવા માટે આવા ખોટા અપપ્રચાર કરી રહી છે। અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।